નમસ્કાર, નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞમ. ગુજરાત રાજ્ય માટે વિધાનસભાની બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણીમાં ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ગઢડા વિધાનસભા બેઠકની વાત કરીએ તો વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રમેય મારૂ જીત્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આત્મારામ પરમાર હારી ગયા હતા. પ્રમેય મારૂએ રાજીનામું આપતા ગઢડા બેઠક ખાલી પડી હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પેટા ચૂંટણીમાં 2017માં હારેલા ઉમેદવાર આત્મારામ પરમારને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે મોહનભાઈ સોલંકીને ટિકિટ આપી છે. ત્યારે આવો જોઈએ શું કહી રહી છે ગઢડાની જનતા. આમ તો અમારા ઉમેદવાર આત્મારામભાઈ પસંદ કરશું, કારણ કે એના જે ગઢડામાં જે વિકાસોના કામ થયા છે આજુબાજુ ગામડામાં, એના કામ હજી સુધીમાં સરકાર કોઈ પણ તેને જે નથી કર્યા, કારણ કે ગઢડાના કામ લગભગ કોઈ બાકી નથી રહ્યા, મોટા ભાગના પૂરા થઈ ગયા છે અને ટૂંક સમયમાં આવશે એટલે થોડું ઘણું કામ બાકી રહ્યું છે એ થઈ જશે ટૂંકમાં રોડના ને વગર. હા, 2017માં અમે જે ભૂલ કરી હતી એ ભૂલ ફરી નહીં કરીએ અને ગામના લોકોને પણ ભાન થઈ ગઈ છે એટલે બધું ઘીના ઠામમાં ઘી પડી જશે. પ્રચાર તો રાત દિવસ એક કર્યા છે પ્રચાર માટે, તો પણ હવે 100% જીત નિશ્ચિત છે, કારણ કે પૂરેપૂરી મહેનત કરી છે કાર્યકરોએ, રાત દિવસ એક કર્યા છે. અમે એવા નેતાને પસંદ કરીશું કે જે અમારા લોકોની વચ્ચે રહે, જે કામ હોય એ અમારા કામ કરે, એવો નેતા અમે પસંદ કરીશું. અને કામ પડે ત્યારે જ્યારે ગોતવા જવો પડે એવો નેતા અમે પસંદ નહીં કરીએ. કામ થયા છે અમારે, વિકાસના કામ કર્યા છે ભાજપની સરકારે. અત્યારે સરકારની સાથે જે અમે ગયા 2.5 વર્ષ અમે ગુમાવ્યા છે કે અમે વિરોધ પક્ષમાંથી જે કોંગ્રેસમાંથી હતા સરકારમાં નહોતા એવા અમારા ધારાસભ્ય હતા, તો વિકાસના કામો અમારા ઠપ થઈ ગયા હતા. છતાંય તે આત્મારામભાઈ પરમારે બહાર સરકારની બહાર હતા, છતાંય તે અમારી દરેક સમસ્યાઓમાં અમને સહકાર આપ્યો અને વિકાસના કામોમાં મદદ કરી છે. માટે અમે એને સિલેક્ટ કરીશું. અમારા અહીંના સ્થાનિક આગેવાનો, હું તો સામાન્ય કાર્યકર છું, અમારા સ્થાનિક આગેવાનો વશરામભાઈ ને એ બધા અત્યારે ખૂબ મહેનત કરી રહ્યા છે અને એની સાથે અમે જોડાણેલા છીએ. વિકાસના, પાણી પુરવઠાના, રોડ રસ્તાના સરસ મજાના કામો થયા છે. વરસાદના કારણે નુકસાન થયા છે, એ રોડના તે કામો મંજૂર થઈ ગયા છે. અને રંગોળામાં અમારે પાણી પુરવઠાની તકલીફ હતી તો વાસ્મો 2 પ્રોજેક્ટ આત્મારામભાઈએ ખૂબ જ મહેનત કરીને મંજૂર કરાવ્યો છે. એટલે એ વાતની અમારા વિસ્તારને, અમારા રંગોળા ગામની જનતાને ખૂબ જ આનંદ છે અને તમામ અત્યારે મતદાન કરવા માટે અને આત્મારામભાઈને જીતાડવા માટે તત્પર છે. અમે તો અમારા ગામમાં અહીંયા 15 વર્ષથી ભાજપ સરકાર હતી અને છે, પણ અમારા રોડના કોઈ કામ સોગટથી એકેય રોડ જોડતો સારો રોડ નથી. બીજા નંબરમાં કોઈ વિકાસ નથી. ત્રીજા નંબરમાં કોઈ અમારો પ્રશ્ન સાંભળતું નથી. એટલે અમે અહીંયા સારો નેતા આવે એવો અમે ઈચ્છીએ છીએ. અત્યારે તો અમારે કામ કરે એવો નેતા જોઈશ. હું નથી માનતો થાય એવું. 15 વર્ષ તો વયા ગયા કે ભાઈ કામ કરશું એમ વાણા દઈને વયા જાય છે, એક કંઈ કામ થયું નથી. હા, કોંગ્રેસ આવશે ને અમને વિશ્વાસ છે કે વિકાસ કરશે. વિકાસની માત્રા સરકાર બનગા ફૂંકી રહી છે, વિકાસના સપના દેખાડી રહી છે અને વિકાસની એક લાલચ આપી અને મત લઈને જતા રહેશે. આવા લોકો અહીંયા આવીને છૂટાઈને વયા જાય છે. અમારે હમણાં પ્રવીણભાઈ મારું અમારા ગઈ વિધાનસભાના ધારાસભ્ય હતા, વિસ્તારના જંગી બહુમતીથી કોંગ્રેસમાંથી જીત્યા હતા, પણ પ્રવીણભાઈ શું સપના જોઈને વયા જાય છે. એ જે અમને શોખવટ કરવા આવ્યા નથી, જનનો મત લઈને જે માણસ જતો રહે એનો અમે વિશ્વાસ કરવાના નથી અને જે માણસે એવો ગેરલાભ ઉઠાવ્યો છે એને અમે ચોક્કસપણે જવાબ આપવાના છીએ. અમારા ગામની સમસ્યા પાણી, રોડ રસ્તા, ખેતીવાડીના રસ્તા અને મોટી સમસ્યા તો અમારે જે કાળુભાટ ડેમ આવેલો છે એ ડેમના લીધે અવારનવાર અતિવૃષ્ટિના કારણે જે ધોવાણ થાય છે ખેતરોના, વાડીઓના, એની માલિકા સરકાર માત્ર સરકાર અમને વાયદાઓ આપી અને બસ રડાડવાનું કામ કરી રહી છે. અમે હંમેશા એવા જ નેતાની પસંદગી કરવી જેવી જે જનજન સુધી જનનો મત લઈને જનજન સુધી એમના વિકાસના કામો પહોંચાડે એવી આશા રાખવી તેવી. અને વાત રહી ચૂંટણીની, તો ચૂંટણી આવે છે. અમે 2 વખતથી અમે જોઈ રહ્યા છીએ, તો અમને સપના દેખાડી અને લોકો મત લઈ અને દક્ષિણ ગુજરાત તરફ વળાણ કરે છે. એટલે એવા લોકોને અમે ઈચ્છતા નથી આ વિસ્તારની માલિકા કે અમારા મત લઈ અને દક્ષિણ ગુજરાતમાં વેપાર કરે, એવા લોકોને અમે મત આપવાના નથી. અમે એક આશાનો નેતા સુનવા માગવી છીએ અને એવાને અમે જીતાડશું એવી અમે ગામ વતી ગામ લોકો અમે ઈચ્છી રહ્યા છીએ. અમારી પાસે વિકલ્પ એક જ છે કે હવે અમારા લોકોના કામ કરે અને સમસ્યાનો ઉકેલ લાવે અને સમસ્યાનું સમાધાન કરે અમારી સાથે, એવા લોકોને અમે હવે ઈચ્છવાના છીએ, એ અમારું ચોક્કસપણે માનવું છે. પ્રજા તરીકે તો એક એવો નેતા જોઈએ કે જે પ્રજાની વચ્ચે રહી શકે, પ્રજાના કામો કરી શકે અને આ વિસ્તારથી વાકેફ હોય એવા નેતા વધુ પસંદ કરે. વિકાસના કામો તો જે જરૂર પડે સરકારે કરેલા છે કે જે અહીંના લોકોના હિતમાં હોય, નર્મદાની પાઇપલાઇનનું હોય, ડેમમાં પાણી નાખવાના હોય, રોડ રસ્તાથી લઈને તમામ વિકાસના કાર્યો થયેલા છે. હવે જે પ્રજાને અનુલક્ષીને જે કાંઈ પ્રજા ध्यान दौरे तेवा कामों करे ये आशा प्रजाए तो ये वक्त प्रतिनिधि मानो के स्थानिक कहवाय जे कांग्रेस प्रतिनिधि नीमा था यहाँ स्थानिक कहवाय एटले कोई एना हिसाबे नीमा होय पण अत्यारे बने उम्मीदवार मांथी जे भाजपनो उम्मीदवार छे तो आ एरियाथी 25 वर्षथी वाकेफ छे अने कांग्रेसनो उम्मीदवार छे ए नवा छे थोड़ाक एटले प्रजा कदाच भाजप तरफ जई शके. भाजप सरकार एटला टाइमथी से कोई रोड रस्ता पाणी कोई वस्तुनी सुविधा नहीं. रस्ता तो अत्यारे જરાક वरसाद नहीं एटले नगर तमे गाम होपर तमारी मोटर न जाए एवा आया लोकोनी वच्चे रहे एवा नेतानी जरूर छे. अवरनवर आवे अने लोकोना काम करे. अमे तो कांग्रेसनी ज छे. आया तो कांग्रेस विकास लागे छे कि हाँ कांग्रेस विकास करशे चोक्कस. आज मारामभाई जीतीने जाय पछी आवता ज नथी. घटना बाद मोरबी बैठकनी बात करिए तो मोरबी विधानसभा बैठक पर 2017 ने विधानसभा चूंटणी में कांग्रेस उम्मीदवार ब्रिजेश मिर्जा जीत्या हता. भाजप उम्मीदवार कांतिलाल अमृत्या हार्या हता. कांग्रेस जीतेला धारासभ्य ब्रिजेश मिर्जा राजीनामु आपीने भारतीय जनता पार्टी में जोड़ाई गया हता जेथी बैठक खाली पड़ी हती. भारतीय जनता पार्टी आ पेटा चूंटणी में 2017 में कांग्रेसनी टिकीट पर लड़ेला अने जीतेला ब्रिजेश मिर्जाने ज उभा राख्या हता. ज्यारे कांग्रेसे जयंतीभाई पटेलने टिकीट आपी हती त्यारे आवो जोईए केवो छे मोरबीनी जनतानो मिजाज. अने किशोरभाई जीखलिया जे अत्यारे भाजपमां जोईन थया छे एनाथी मारा मत मुजब कोई फेरफार नहीं थाय कारण के नेता कोईपण मतदारनो सोदो नथी करी शकतो. पोतानी जातनो सोदो करे छे. जे पण नेता होय कांग्रेसमांथी भाजपमां आव्यो होय भाजपमांथी कांग्रेसमां गया होय ए पोतानो सोदो करे छे. आवनारा समयमां जे पण नेता चूंटाई जाय मेन तो अत्यारे मोरबीमां जोवा जईए तो आपणे मोरबीना रोड रस्ता पाणीना प्रश्नो अने आ रखडता रोड उपर जे ढोर छे एना सामान्य जे आ तळियाना प्रश्नो छे एनुं निराकरण थाय एवी बधाय मतदारोनी आशा छे. बेठक उपर एवुं के आपणे मोरबीमां जोता एवुं लागे छे के दर वर्षे माणसों एवी आशा पक्ष पास गमे ते कोईपण नेता पास एवी आशा राखे कि रोड रस्ता बनावी आपे मोरबीनो आपणो विकास करे पण कोई जातनुं कांई थतुं नथी. एनाथी बहु मोटो मोरबीवासीओने प्रॉब्लम थाय छे. मोरबीना विकास माटे जे धारासभ्य आगळ वधे ए एवुं माने छे. जे लालेशभाई राठोड नगर अमारा कोलेटी एसोसिएशन वती आज रजूआत हती जे अहींया मोरबीमां मीटिंग थई हती माननीय श्री सौरभभाई साथे तो तेमां अमारी रजूआत थी कि पोर्ट पर अवारनवार धंधो वधवाथी ट्राफिकनी समस्या वेब्रिजनी समस्या है तो वधी ज तो एना कारण अमे रजूआत करी है. अने हाल एमने खातरी पण आपी है कि आवनारा झड़पी समय में अमे तमारा जे पण एसोसिएशनोथी रजूआत है एनुं अमे निवारण आपीशुं. जेम के वेब्रिज है लिफ्टिंग प्रश्नों है जेटी प्रश्न है ट्राफिक समस्या है एमनी खातरी मळी गई है एनुं निवारण थई जशे. अने अमने आशा है कि सौरभभाई आ जल्दी ने जल्दी आनो निवारण लावशे. ने आजे अमारे जे खास करीने मोरबी कोल एसोसिएशन ने जे प्रश्नों हता इश्यू हता कि खास करीने अमारे नवलखी पोर्ट उपर जे ट्राफिकनो प्रश्न हतो प्लस बीजा नंबर में अमारे जे वे ब्रिज वधारवा माटेनी मांगणी हती अने तीजी मांगणी अमारी के जे एक गेट छे इन अने आउटनो ए बे करवा माटेनी अमारी जे मांगणी हती ए आजे अमे अमारा अपना मोरबी जिला प्रभारी मंत्री श्री सौरभभाई पटेल साथे रजूआत करी अने अमे अमारा प्रश्न माटे एमने जेटलो जल्दी बने एटला उकेल माटेनी अमारी रिक्वेस्ट करेली छे. साहबे अमने पूरेपूरो प्रतिसाद आप्यो छे अने एने कीधेलुं छे के आ प्रश्न तमारो साव ईजी छे आज सुधी मारा ध्यानमां नथी आवेल. अमे खरेखर रजूआत करेली हती 2016 मां पण अमे ती पछी फॉलोअप करेलुं नहोतुं एटला माटे अमारा प्रश्ननो उकेल नथी आव्यो. पण आजे अमने सौरभभाई खास खातरी आपेली है कि आ प्रश्न तमारो साव नॉर्मल है ने जेटलो बने एटलो जल्दी हूँ उकेली आपीश. आज अमने जे नवलखी पोर्टनो जे अमारा कोल एसोसिएशननी छे एक अमारे मीटिंग थई हती एमां चर्चा थई छे अने खास करीने के जे अमारा कोल एसोसिएशननो जे रोजिंदो जे व्यवहार छे अने जे वहीवट छे दिवसे ने दिवसे मोटो थतो जाय छे. एना कारणे जे अमारी समस्या छे ए अमारी समस्या नहीवत बराबर छे पण जे पण समस्या छे ए धंधो मोटो थाय छे. ज्यारे नानो धंधो होय एने मोटो करो तो जग्या टूकी पड़वानी छे. ए ज रीते त्यां अमने जे रीते રીતના નાના મોટા પ્રશ્નો છે એ અમારી પ્રશ્નોની અમારે એક મીટિંગ થઈ છે ત્યારે મીટિંગમાં અમને બાહેધરી મળી છે અને એ પ્રમાણે એ પ્રશ્નો તાત્કાલિકના ધોરણે નિવારણ કરાવી દેશે એવી અમને બાહેધરી મળી છે અને અમારા જે કોલ એસોસિએશનના છે દરેક મેમ્બર પોતાની રીતે કે જે આ પેટા ચૂંટણીનો જે અવસર છે એ પ્રમાણે દરેક મેમ્બર અમારા કોલ એસોસિએશનના એ પોતે પણ એક જવાબદારી લઈ અને વધુને વધુ એક સારી રીતે મતદાન થઈ શકે કેમ વધુ મતદાન થાય એમનું એક માઇક્રો પ્લાનિંગ કરી અને વધારે અમારું એસોસિએશન ચાલશે કે વધુને વધુ આવા કોરોના કાળ જ્યારે આવો કપરો સમય છે ત્યારે જ્યારે મતદાન ન થતું હોય એવા સમયે અમે વધુને વધુ કેમ મતદાન થાય એ બાજુ અમે પ્રયાણ કરશું। ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે યોજાનારી 8 વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણીનો જંગ જામેલો છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે કોંગ્રેસે ભારે જહેમત પછી લીંબડી બેઠક પર કોંગ્રેસે ચેતન ખાચરની ટિકિટ આપી હતી। હાલ લીંબડી બેઠક પર ચૂંટણી પ્રચાર પણ તેજ થઈ ગયો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર સાથે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈએ ખાસ વાતચીત કરી હતી। विधानसभानी पेटा चूंटणीओनी तैयारीओ शरू थई चूकी है। कोंग्रेसना जे उम्मीदवार छे चेतनभाई खाचर तेमनी साथे वातचीत करशुं। तेमनुं शुं मानवुं छे? चेतनभाई पेटा चूंटणीओ माटे प्रचारनी शरूआत करी दीधी छे, लोकोनी वच्चे जवानी शरूआत करी छे, क्या मुद्दाने लईने जशो? कारण के पेटा चूंटणी छे, पहेला पण कोंग्रेसने मेन्डेट मळ्यो तो पण कोंग्रेसना धारासभ्यए राजीनामुं आप्युं। आम तो लोकोए पहेला ए जाणवुं पड़े के कोंग्रेसना धारासभ्यए शा माटे राजीनामुं आप्युं। आ लींबड़ी विधानसभा पर पेटा चूंटणी आवशे अने जे कई सरकारी खर्च थशे लोकोना पैसे लोकोना टैक्स थी आ मोटो खर्च आववानो छे। तो एनु खरेखर कारण कोण छे? धारासभ्ये राजीनामु आप्युं के धारासभ्योने राजीनामु अपाववामां आव्युं? शा माटे अपाववामां आव्युं? आ सरकारने तमे सौ जाणो छो, तमाम जनता जाणे छे कि खरीद वेचाण संघ आमने चालू कर्युं छे। ज्यारे राज्यसभानुं इलेक्शन आव्युं अने राज्यसभाना इलेक्शननी अंदर बंने पार्टीना बब्बे राज्यसभाना सांसद जीती शके एटली बहुमती बंने पार्टीनी हती, पण क्यांक ने क्यांक भारतीय जनता पार्टी एना त्रीजा उमेदवारने जीताडवा माटे थई अने एमनी पाछे वोट नहोता छतां उमेदवारी पत्र भरी अने आजे 8-8 विधानसभामां जो पेटा चूंटणी आवी होय तो एनुं कारण स्पष्ट छे। भारतीय जनता पार्टी एमने एमना त्रीजा केन्डिडेटने जीताडवा माटे आ लोकोने आर्थिक वपरो करी क्यांक ने क्यांक मंत्री पद देवानी वात आवी, लोभ अने लालच आपी अने आ सरकारे पब्लिकना नाणांना दुरुपयोग कर्यो छे। पण लागे छे कया मुद्दाओनी लईने वच्चे जशो? कोरोना महामारी बाद पहली चूंटणी छे, सरकारनी निष्फळताओ बताववानी वात छे, परंतु क्यांक ने क्यांक कोंग्रेसमां पण आ परंपरा जे छे ते थई रही छे। पहली वार नथी के धारासभ्य तरीके कोईए राजीनामुं आप्युं होय राज्यसभानी चूंटणी समये, एटले कोंग्रेसना धारासभ्योने पण सीधा टार्गेट करे छे, पण टार्गेटमां पण कोंग्रेसना धारासभ्यो सीधा राजीनामुं आपे छे। आ प्रकारनी स्थिति वारंवार पेदा थई रही छे कोंग्रेसनी अंदर। पण ए ज अमारुं कहेवानुं छे, लोकोने लोको पण जाणे छे के आज भारतीय जनता पार्टीमां भूतकाळ जोई लो तो घणा बधा 75% एमएलएस कोंग्रेसमांथी लई गया छे। आज मंत्रीपदमां पण मोटा भागना मंत्रीओ एमनी पाछे छे, एमां कोंग्रेसना मंत्रीओ छे। कोंग्रेसमांथी भारतीय जनता पार्टीमां ई लोको लईने मंत्रीपद मां बेसाड्या होय एवा छे। एटले आज लींबडीनी जनता आ बधी वातथी वाकेफ छे। आ कोरोनाना समयमां पण आप सौ जाणो छो के भारतीय जनता पार्टीना आगेवानो अमारा लींबड़ी विधानसभामां कोई एसी ऑफिस बहार निकळ्या नथी, त्यारे अमारी कोंग्रेसनी टीम त्रणेय तालुकाना अमारा कोंग्रेसना संगठनना होद्देदारो तथा जिला पंचायत तालुका पंचायतना तमाम सदस्य अमारा कार्यकर्ताओ लोको वच्चे सतत 4 महीना रही अने लोकोने जे पण कीट वितरणथी मांडी अने सेवाकीय प्रवृत्तिमां जे मदद थाय ए मदद करी छे। अने लींबडीना मुद्दा कया छे तेना फरी एकवार तमे लोकोनी वच्चे लईने जशो, कारण के आ स्थिति में लोगों ने मतदान केन्द्र सुधी पहुंचाड़वा पण मुश्किल हशे। आज अत्यारनी हालनी स्थिति पैदा थई छे तेनी वात छे। आज लोकल लेवले घणा मुद्दा है। जयरे लींबड़ी अंदर कोंग्रेसना शासन में जे मिल चालू थी और मिल में जे 700 से 800 लोगों ने रोजीरोटी मलती, भारतीय जनता पार्टी शासन में आज मिल पड़ी भांगी है, एमने एनु वलतर पर नहीं पड़ू। आज नेशनल हाईवे पर आवेला लींबड़ी में सारा में सारी हॉस्पिटल सुविधा हो छता आज क्यांय ने क्यांय एनो स्टाफ नहीं और जे पण लोकोने स्वास्थ्यनी सेवाओ मळे छे ई सेवाओना लाभथी पण लोको वंचित रहे छे। लींबड़ी शहर अने नेशनल हाईवे होवाथी हाईवे पर पण घणा एक्सिडेंटना बनाव थता होय, एमनो लाभ जे मळवो जोईए मळतो नथी। लींबड़ीनी प्रजा आ वातथी वाकेफ छे अने आवनारा समयमां आ भारतीय जनता पार्टी अने एना जे भारतीय जनता पार्टीना उमेदवारने जाकारो आपी अने स्पष्ट 10 तारीखे करी आपशे। જ્ઞાતિગત સમીકરણો ખૂબ જ મહત્વના બનતા હોય છે ગ્રામ્ય વિસ્તારની અંદર. શહેરી વિસ્તાર સિવાયના ગ્રામ્ય વિસ્તારની અંદર જોઈએ તો કઈ રીતે તમે એને ટેકલ કરશો? ક્ષત્રિય મતો બરાબર છે, પરંતુ જે કોળી મતો છે, ઓબીસી મતો જે છે તે સીધા જે કોંગ્રેસને મળશે કે કેમ? કઈ રીતે રણનીતિ છે આગળની? આજે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે હું ત્રીજી ટર્મ છું. સાયલા તાલુકામાંથી અલગ અલગ જિલ્લા પંચાયતની ત્રણેય સીટ ઉપરથી ચૂંટાઈને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ પ્રદેશે મને જવાબદારી સોંપી છે. અને જ્યારે હું જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ત્રણ વખત ચૂંટાણો, ત્યારે પણ તમામ સમાજે મને સ્વીકાર્યો છે. તમામ સમાજના વોટથી હું જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે 3 વખત ચૂંટાણો છું. તો આ લીંબડી વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિમાં 3 બ્લોકમાં, સાયલા બ્લોકમાં તો તમામ સમાજે હંમેશા મને સાથ સહકાર આપી અને જિલ્લા પંચાયતના પ્રમુખ સુધી બેસાડ્યો છે. અને આવનારા સમયમાં પણ તમામ સમાજ મને સ્વીકારી અને મદદ કરશે. અને આજે કોંગ્રેસ પાર્ટીએ આજે એક મને નાના સમાજમાંથી ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે, ત્યારે બધાય સમાજ મને આવકારી અને આવનારા સમયમાં અહીંથી કોંગ્રેસનું પરિણામ 100% મળશે. ગોપાલભાઈની જ્યાં સુધી વાત કરવામાં આવે, અપક્ષ ઉમેદવારી કરી હતી, કોંગ્રેસના સભ્ય છે, પરિવારના પણ સભ્ય છે, ક્યાંક ને ક્યાંક સીધા તેમની સાથે તમે જોડાઈને કામ પણ કર્યું હશે. અત્યારે હાલની જે સ્થિતિ પેદા થઈ છે, જ્યાં સોમાભાઈનો પણ પ્રશ્ન હોય કે પછી ગોપાલભાઈનો પણ પ્રશ્ન હોય, લાગે છે કે જે મતો છે તે તોડી શકશે? ગોપાલભાઈ મકવાણા અમારા પરિવારના છે. કાલે પણ એમની સાથે મારે વાત થઈ હતી. આજે પણ અત્યારે સ્કૂટનીમાં આજે અમે જોડે જ હતા. ક્યાંક ને ક્યાંક ફોર્મ બધા ચકાસણીમાં એક જ બાજુમાં બેસે જ પણ ચર્ચા થઈ હતી ગોપાલભાઈ જોડે કે સાંજે હું આવું છું, આપ અમારા પરિવારના છો, આપની અમારે કોંગ્રેસ પાર્ટીએ પક્ષને અને વ્યક્તિગત મારે પણ ઉમેદવાર તરીકે જરૂર છે આપના સાથ સહકારની. એમને મને હા પાડી છે કે કોઈ વાંધો નહીં, સાંજે આપ આવો અને અમારા પરિવારના છે, અમે મને વિશ્વાસ છે કે અમે એને મનાવી લેશું અને એ કોંગ્રેસ પાર્ટીને વ્યક્તિગત તરીકે ઉમેદવાર તરીકે મને મદદ એમની મળશે. એટલે કે 10 તારીખે પરિણામ તમારા તરફી હશે એવું માનો છો? અત્યારે 100% 100% પરિણામ કોંગ્રેસ. લીંબડીની ખમીર વંતી જનતા ગમે એવા રાજકીય ચડાવ ઉતાર વચ્ચે પણ કોંગ્રેસ સાથે રહી છે. અને આ લીંબડીની જનતાને હું એક વિશ્વાસ અને ખાતરી આપવા માગું છું કે લીંબડીની જનતા ઉપર ક્યારેય હું કોઈ દ્રોહ નહીં કરું કે લીંબડીની જનતાનો જે ન્યાય, જે ચુકાદો હશે એમની વચ્ચે એમના લોકલ પ્રશ્નોમાં હું એમની સાથે રહી અને વફાદારીપૂર્વક કે ક્યાંય એમના વિશ્વાસ નહીં તૂટે એની પણ હું આજે ખાતરી આપું છું. આભાર અમારી સાથે વાતચીત કરવા માટે. ચિત્રભાઈ, ઋતુભાઈ આપની સાથે વાતચીત કરવા માંગીશ. બે પ્રશ્નો આપણે. હાલ જે ચાલુ જે સ્થિતિ જે છે, અત્યારે હાલની સ્થિતિમાં લોકોને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવાનો એક મહત્વનો મુદ્દો છે. કઈ રીતે તમે એ કરશો અને ખાસ કયા મહત્વના મુદ્દાઓ લોકોની વચ્ચે લઈને જવાનો છે? મૂળ જે પ્રશ્ન છે અહીંયા લીંબડી વિધાનસભા સીટનો સૌથી અગત્યનો પ્રશ્ન જો હોય તો એ વહીવટી તંત્રનો સતત થતો દુરુપયોગ. ભારતીય જનતા પાર્ટીનો કોઈ જ જનાધાર લીંબડી સીટ ઉપર નથી. ભારતીય જનતા પાર્ટી લીંબડી સીટ ઉપર થોડી ઘણી પણ જો કોઈ જગ્યાએ ટકી શકતી હોય તો એ માત્ર ને માત્ર વહીવટી તંત્રના દુરુપયોગ થકી જ ટકી શકે છે. અહીંયાનું જીઈબી એમના માટે કામ કરે છે, અહીંયાનું પોલીસ તંત્ર એના માટે કામ કરે છે, અહીંનું ખાણ ખનીજ ઓફિસ એના માટે કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીમાં જો સહેજ પણ નીતિમત્તા જેવું હોય અને એમને એમના કાર્યકર્તાઓ ઉપર ભરોસો હોય તો પોતાની તાકાત ઉપર લીંબડી સીટ ઉપર ચૂંટણી લડીને એક વખત બતાવે. ખરેખર વાસ્તવિકતા એ છે કે અહીંયાની સીટ ઉપર લીંબડીની અંદર ભારતીય જનતા પાર્ટી પાસે કિરીટસિંહ રાણાના પરિવાર સિવાય કોઈ જ પ્રકારનો જનાધાર નથી. માત્ર ને માત્ર વહીવટી તંત્રના જોર ઉપર જ તે ચૂંટણી આટલા વર્ષોથી લડાતી આવી છે. ઋષિભાઈ, તમારા પરિવારના એક સભ્ય છે જે અપક્ષ ઉમેદવારી કરી હતી, તે સીધી રીતે કોંગ્રેસમાં જ હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાની નારાજગીના કારણે અપક્ષ ઉમેદવારી કરી છે. તેમનું ફોર્મ ભલે રદ થયું હોય, પરંતુ જો આ પ્રકારની જ્ઞાતિગત સમીકરણોમાં કેટલાક સભ્યો નારાજ થાય તો સીધા મતો જે છે તે તૂટી શકે છે અને સીધો ફાયદો થઈ શકે છે. કઈ રીતે રણનીતિ નક્કી કરશો આગળની? સ્વાભાવિક છે, સમાજ અને પરિવારના સભ્ય તરીકે એણે પોતાની લાગણી વ્યક્ત કરી હોય એ દરેકને અધિકાર પણ છે, પરંતુ એની સામે વાસ્તવિકતા એ પણ છે કે સમાજ અને પરિવારને કોંગ્રેસ પાર્ટીએ આજ સુધી જે કંઈ આપ્યું છે એ પૂરતા પ્રમાણમાં પ્રતિનિધિત્વ આપ્યું છે. અને અન્ય સમાજોના સહયોગથી જ પરિવાર અને કોંગ્રેસ પાર્ટી બંને આ વિસ્તારમાં આજ સુધી ઊભા હતા. હાલના સંજોગોમાં પણ પાર્ટી તરફથી ભવિષ્યમાં કોળી સમાજને કોઈ જ પ્રકારનો અન્યાય નહીં થાય એવા પ્રકારની સંપૂર્ણપણે ખાતરી અહીંયા કોળી સમાજને અને કોળી સમાજ વતી અમને સૌને આપવામાં આવી છે. રાજ્યના પુંજાભાઈ વંશ હોય, જગદીશભાઈ ઠાકોર હોય, બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર, રાજેશભાઈ ગોહિલ, આ તમામ ધારાસભ્યોને તમામ પ્રતિનિધિમંડળની હાજરીમાં પ્રતિનિધિમંડળને ખાતરી આપવામાં આવી છે કે આવનારા ભવિષ્યમાં કોળી સમાજ કે ઠાકોર સમાજને બિલકુલ અન્યાય નહીં થાય એનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવશે। હજી પાછળ જ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવે છે। ભૂતકાળમાં પણ અત્યારની જે વિધાનસભા ટર્મ છે એની અંદર પણ 5 માંથી 3 સીટો કોળી સમાજને કોંગ્રેસ પક્ષે આપી હતી, ભારતીય જનતા પાર્ટીએ નહોતી આપી। અને જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ પણ કોંગ્રેસ પાર્ટીએ કોળી સમાજને ઇતિહાસમાં પહેલી વખત આપ્યું છે। એટલે કોળી સમાજના મતો રહેશે કોંગ્રેસ જોડે, એવું તમને લાગે છે પેટા ચૂંટણીમાં? બિલકુલ પણ રહેશે, કારણ કે કોળી સમાજને પણ પોતાના ભવિષ્યની ચિંતા હોય। કોળી સમાજને પણ ભારતીય જનતા પાર્ટી પાછલા બારણેથી ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદ ચગાવવા માટેનો પ્રયત્ન એટલા માટે કરે છે કે સુરેન્દ્રનગર જિલ્લાનો કોળી સમાજનો જે બેઝ છે એ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એ મતનું વિભાજન થાય એ પ્રકારનો પ્રયત્ન કરી રહ્યા છે અને એના કારણે છે એ પોતાનો બેઝ બનાવવાનો એક પ્રયત્ન છે। એટલે મારા ખ્યાલથી મને નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટી એમના આવા ઈરાદાઓમાં સફળ થાય। આભાર ઋતુભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે। તો ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક પોતાનો જે પ્રશ્ન છે તે પ્રશ્નને લઈને જે મતોનું જે રાજકારણ છે તે કરી રહી છે, જ્ઞાતિગત રાજકારણ કરી રહી છે તેવું તેમનું માનવું છે। વાત જે ઉમેદવારની છે તો ઉમેદવાર ચેતન ખાચરનું પણ જે નિર્માણની સાથે વાતચીત કરી તેમાં તેમનું કહેવું છે કે લોકોની વચ્ચે રહેશે અને લોકોની સાથે જે છે તે જોડાયેલા વ્યક્તિ છે અને તેમના મતો જે કોળી સમાજના મતો છે તેમને મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। कैमरामैन कौशिक परमार साथ मेहुल देसाई, लिमडी। ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે યોજાનારી 8 વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણીનો જંગ જામેલો છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે તમામ ઉમેદવારો જાહેર કર્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણાને ટિકિટ આપી છે। આ લીંબડી બેઠક પર પેટાચૂંટણીની સાથે ચૂંટણીનો પ્રચાર પણ તેજ બની ગયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટસિંહ રાણા સાથે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈએ ખાસ વાતચીત કરી હતી। जी सर, अत्यारे हाल जे छे कोरोना वायरस की महामारी वच्चे पेटा चूंटणीओ थई रही छे, लोकोने मतदारोने मतदान केन्द्र सुधी लई जवाना छे, कई रणनीति कया मुद्दाना आधारे लोकोनी वच्चे जई रह्या छे? वर्षोथी भारतीय जनता पार्टीनुं काम सतत 95 थी भारतीय जनता पार्टीनी सरकार छे, जे 50 वर्ष में जे कोंग्रेसना शासन में काम नहीं थया। पानी पीवाना फाफा मारवामां हता, टेंकरो चालता था। मारा विस्तार में 176 गाम आवे छे, 2 ज गामना कूवामांथी पाणी आ प्रजाने कोंग्रेसे पाय्युं छे। कया मोढे ए मत मागवा नीकळ्या छे? जूठाणा फैलाववाना, ज्ञातिवाद करवाना। अमारा भाजपमां क्यांय ज्ञाति जातिवाद छे ज नहीं। आज मैंने कहता गौरव थाय, आनंद आवे के राज्यना मुख्यमंत्री जे कई बन्या होय, ज्यारथी केशुभाई 95 मां हता त्यारथी नर्मदाना पाणी लाववाना प्रयत्नो कर्या અને પાણી પુરવઠા દ્વારા પાણી પીવા માટેના પહેલાં અમે 18,600 ગામડામાં પહોંચાડ્યા। જ્યોતિ ગ્રામની યોજના, લાઇટના ધાંધિયા હતા, કોઈને કોઈ નાને એક જેને કહે કે દીકરા દીકરીઓને ભણવું હોય, ગામડામાં જવું આવવું હોય, રાત્રે લાઇટ જ નહોતી રહેતી। આજે મને ગૌરવ અને આનંદ થાય કે 24 કલાક લાઇટ, જ્યોતિ ગ્રામ યોજના। અત્યારે તો ખેતીવાડીમાં સિંગલ પેજ 24 કલાક ગામડામાં આપવા માંડ્યા છે। સરકારની ઘણી બધી ઉપલબ્ધિ છે, બધી જ યોજનાઓ નાના નાના ગરીબ સુધી દીકરી જન્મે અને ભણે ત્યાં સુધીનો ખર્ચ રાજ્ય સરકાર આપે છે। દરેક વિભાગમાં રાજ્ય પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બંને સાથે રહી સંગઠન રહીને કામ કરે છે અને એટલા માટે મિત્રો ખૂબ મોટી લીડથી લોકોને ખબર છે કે કોના શાસનમાં કામ થયું છે। પાણીના વાત હોય, પીવાની વાત હોય, નર્મદાની વાત હોય, રસ્તાઓની વાત હોય, અરે ખેડૂતોના પ્રશ્નો, ભાવ વધારાની વાત હોય। કદાચ એમને કોઈ માર્કેટમાં APMC માર્કેટમાં આપણે ટેકાના ભાવ લેવા હોય તો મને કહેતા આનંદ આવે ખેડૂતોને કે ગૌરવભેર કહી શકું કે એમના ટેકાના ભાવ જે 700 રૂપિયાનો ભાવ કપાસે મણ ચાલતો હતો, આજે મને કહેતા આનંદ આવે કે અમારી APMC માર્કેટમાં CCI દ્વારા કેન્દ્ર સરકારના અને રજૂઆત રાજ્ય સરકાર દ્વારા 1050નો ભાવ આપી અને 350નો ગેપ, 301 વ્યક્તિને મળે ફાયદો થાય એવા કરોડો રૂપિયા મારા વિસ્તારમાં લીંબડી ચૂડાના કપાસના 22 કરોડ રૂપિયા બેંકમાં જમા થઈ ગયા છે। લોકો એટલા મત આપે છે। અમારી કામગીરી જોઈને મત આપે છે, ઉમેદવાર તો નિમિત્ત હોય છે. પણ તોય 2017નું પરિણામ કંઈક અલગ રહ્યું, લોકોની નારાજગી હતી. આ વખતે આ જે સ્થિતિ છે, વિકાસની સ્થિતિ વાત સાચી છે, પરંતુ રોજગારી સહિતના જે પ્રશ્નો યુવાઓ માટે છે, તો એ લોકો માટે શું? કારણ કે આ વિસ્તારમાં ડેવલપમેન્ટની સાથે જે રોજગારી લોકો મળી રહે એવું પણ ઈચ્છે છે. અમારે ત્યાં દરેક ટાઈપનો રોજગારી વિષયમાં મારે વાત એટલા માટે કહેવી, સરકાર અનેક યોજનાઓ વિદ્યાર્થીની બનાવી છે. બેરોજગારની વાત ક્યાંક હશે, કદાચ કોંગ્રેસ ઉઠાવે છે. મિત્રો, બધાને નાનું મોટું કામ નહીં. અત્યારે અમારે બજારમાં દુકાન લેવી હોય ને, લીમડી, બેરોજગાર હોય તો દુકાન કંઈ 3 લાખની 5 લાખના મતલબ 10 15 લાખની 50 લાખની દુકાન મળે છે. લીમડી 60,000ની વસ્તી થઈ છે મિત્રો. જે તે ટાઈમમાં 30,000 હતી, આજે 60,000ની વસ્તી થઈ છે. તમામ પાણીની સુવિધા, તમામ રોડની સુવિધાઓ, લોકોને જે જોતું હોય મળે છે. કોઈ બેરોજગારીનો વિષય નથી. કોઈ ડેરીમાં કામ કરતા હોય, કોઈ અલગ અલગ ખેતીવાડીમાં કામ કરતા હોય, અને પાણી આવ્યા પછી તો કોઈ જાતની જરૂર જ નથી કે બેરોજગારીનો સવાલ આવે. ન્યાતિગત સમીકરણો મહત્વપૂર્ણ રહેશે આ બેઠક ઉપર, કારણ કે જે રીતે કોળી મતો છે, ક્ષત્રિય મતો છે, કોંગ્રેસના જે ઉમેદવાર છે, કેટલાક કોંગ્રેસના ઉમેદવારો જે એમને ટિકિટ માગી હતી તેઓ નારાજ પણ થયા હતા. હું તો એટલું જ કહું, ઉમેદવાર તરીકે મારા આટલા વર્ષનો જાહેર જીવનનો અનુભવ, 1 ચૂંટણી 2 ચૂંટણી 3 ચૂંટણી 4 ચૂંટણી 5 6 7 8મી વખત લીંબડી વિધાનસભા લડે છે. કિરીટસિંહ નથી લડતા. કિરીટસિંહ જે નિમિત્ત બને છે મિત્રો. આજે જે ટીમ અહીં આવીને કામ કરે છે, એ ભાજપના ખેસ પહેરીને, ભાજપને એક જવાબદાર વ્યક્તિ છે એને કામની ફરજ સમજીને કરે છે. આ કોંગ્રેસ નથી કે જબા પહેરીને આ જોડીને નીકળ્યા, કોઈનું કામ નહીં કરવાનું, જૂઠાણા ફેલાવવાના અને મન ભાવે એવા વર્તનો કરવાના. એ ભાજપનું કામ નથી. એટલા માટે ભાજપ વધારે સારી રીતે જીતવાનું છે. અને સંપૂર્ણ વિશ્વાસ છે આ વખતે પણ, જેમ તમે વાત કરી કે અહીંયા આ રીતે વાતાવરણ ચાલે છે, જ્ઞાતિવાદના વાડાની વાત કરે છે. અમે ક્યારેક જ્ઞાતિના વાડા કર્યા જ નથી. અમારે પણ પક્ષમાં જ્ઞાતિના આગેવાનને, દરેક સમાજના વ્યક્તિઓને પ્રાધાન્ય મળ્યું છે. કોળી પટેલ હોય, માલધારી હોય, કે પછી વેપારી હોય, કે પટેલ હોય, કે દલિત હોય, કે નામી અનામી તમામ જ્ઞાતિઓ. અને કોઈ ચૂંટણી છે ને, હું દરબારનો દીકરો છું, એક દરબાર તરીકે ચૂંટણી નથી લડાતી. તાલુકા પંચાયતની ચૂંટણી હોય ને તો પણ બધી જ્ઞાતિની જરૂર પડે. જિલ્લા પંચાયતની ઇલેક્શન હોય તો પણ બધી જ્ઞાતિની જરૂર પડે. ધારાસભા હોય તો એક જ્ઞાતિના કારણે નથી ચૂંટાવાતું. અને મને ગૌરવભેર કહેવાનું મન થાય કે મેજોરિટી કોળી પટેલ સમાજ ભારતીય જનતા પાર્ટી માટે આવવાના છે અને ખોબલે ધોબે મત દેવાના છે. ના ભૂતોના ભવિષ્યથી કોંગ્રેસને થવાનું છે કે આ શું થયું. એમનું પાપ બોલે છે મિત્રો, મન ભાવે જૂઠાણા. આજે બધી જગ્યાએ વાતોમાં તમને ક્યાં એમને સવાલ કરજો ને કે તમે કયા મોઢે કયા મત માગવા જશો? 2-2 વાર ચૂંટણીઓ કોણ લાવ્યું? બાય ઇલેક્શન. પ્રજા તમને, તમારા માધ્યમથી પ્રજાનો હું પ્રતિનિધિ તરીકે પૂછવા માંગુ છું કોંગ્રેસના વ્યક્તિઓને કે તમે શા માટે ઉભા રહ્યા છો? કોંગ્રેસ એવું કહે છે કે ખરીદ વેચાણ સંઘ જે છે એના કારણે આ પેટાચૂંટણી થઈ. એ કોંગ્રેસને પૂછો ને કે તમારાથી નારાજ કેમ થયા છે? પહેલા આવે કેવી રીતે ધારાસભ્ય કે આવે ને કિરીટસિંહને ખરીદવા, એમનામાં તેવડ હોય, કરોડોનો ઢગલો કરે. હું ભાજપનો કાર્યકર્તા છું. ટિકિટ ના આપે કે ટિકિટ આપે તોય હું ભાજપનું કામ કરવાનો હતો. છેલ્લો સવાલ કિરીટસિંહ, અત્યારે હાલ કોરોના વાયરસની જે મહામારીની સ્થિતિ છે, લોકોને મતદાન કેન્દ્ર સુધી લઈ જવા માટે કદાચ એ પ્રશ્ન આવી શકે, તો કઈ રીતે એ બુથ મેનેજમેન્ટ થઈ રહ્યું છે? મને આપના માધ્યમથી કહેવાનું મન થાય, મેં વારંવાર એક પ્રતિનિધિ તરીકે અને એક નાગરિક તરીકે પણ આપણી ફરજ બને છે. આપના માધ્યમ આ તો 2 મિનિટ બોલવાના કારણે માસ્ક, સેનિટાઇઝેશન, ડિસ્ટન્સ, આ બધું જ અમે વિનંતી સાથે, જે દિવસે મારું ફોર્મ ભરવાનું ત્યારે પણ અમારી નાની નાની ગ્રુપ મિટિંગ જે નિયમ અનુસાર થતી હોય, આચારસંહિતાના ધ્યાનમાં રાખીને, એ મિટિંગો ધ્યાનમાં રાખીને કરીને, એમાં પણ મેં એવી વિનંતી મારા કાર્યકર્તાઓને કરી છે કે આપણો જીવ બચાવીએ, મતદારોને પણ આપણા ઉપર માન જાય, આપણે એમની પણ કાળજી લઈએ. અને મને એના દ્વારા મારા કાર્યકર્તાઓ એ જ રીતે પત્રિકાઓ આપે છે, એ જ રીતે પ્રચાર કરે છે, અને એ જ રીતે ઘર ઘરનો સંપર્ક કરે છે. અને એના કારણે અમને ખૂબ વધારે પ્રમાણે સહકાર મળે છે. અને બધું જ ડિસ્ટન્સ રાખીને અમે ધ્યાન રાખવાના છીએ. અને મારે આપના માધ્યમથી બધા મિત્રોને, એટલે કે મતદાર ભાઈઓ બહેનોને રિક્વેસ્ટ કરું છું કે બધું જ કોરોનાને ધ્યાનમાં રાખીને મત દેવા નીકળે અને બધી જ કાળજી લે. અને મારા કાર્યકર્તાને પણ કહું છું કે બધી જ કાળજી લઈને મતદાન સારું કરાવે એવી અપેક્ષા છે. આભાર કિરીટસિંહ અમારી સાથે વાતચીત કરવા માટે. તો જ્ઞાતિના જે મતો છે, જે રાજકારણ, જ્ઞાતિગત જે રાજકારણ નહીં રહે અને લોકો, મતદારો જે છે તે મતદાન કરવા માટે મોટી સંખ્યામાં જશે અને જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન કૌશિક પરમાર સાથે મેહુલ દેસાઈ, લીંબડી. તો એક બાજુ ગુજરાતમાં પેટા ચૂંટણીનું બિગલ તો ફૂંકાઈ ગયું છે અને તેની સાથે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે પણ રાજકીય પ્રચાર તેજ કરી દીધો છે. તો હવે જોવાનું એ રહ્યું કે 8 વિધાનસભા બેઠકોની જે પેટા ચૂંટણી યોજાવાની છે અને તેમાં કોણ બાજીમાં આવશે. નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.